બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસ ડબ્લ્યુ ઝીરો ફોર શિક્ષણમાં પર્યાવરણ વિભાગ એક વિશે શીખવાની શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો નામદાર હાઈકોર્ટે શિક્ષણમાં પર્યાવરણ વિષયને ફરજિયાત કર્યો છે એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આવતી પેઢીના વિદ્યાર્થીઓ પર્યાવરણ નું જતન કરતા શીખે પર્યાવરણની રાત સાથે રહેતા શીખે અને પર્યાવરણને પોતાની આવનારી પેઢીને સોંપતા જાય તો આ માટે પર્યાવરણ વિશે શીખવું ખૂબ જ અગત્યનું થઈ જાય છે તો તેમાં સૌથી પહેલાં પર્યાવરણ એટલે શું તે જાણવું જરૂરી છે પર્યાવરણમાં બે શબ્દ મુખ્ય છે પરી અને આવરણ પરી એટલે આસપાસનું આજુબાજુનું આપણી આસપાસનું જે પણ આવરણ છે તે એટલે કે જળ જમીન વાયુ પ્રાણી વૃક્ષો પશુઓ અને આ બધી જ પ્રકૃતિ એ આપણી આસપાસ રહેલું વાતાવરણ છે એ સિવાય વિશિષ્ટ સપાટી સ્તર કે પડ પણ તેમાં આવરી લેવાય છે જીવસૃષ્ટિની આસપાસ વીટળાયેલું નૈસર્ગિક ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ એમ આસપાસનું આવરણ આમ બે શબ્દ બનીને બને છે પર્યાવરણ પૃથ્વીની સપાટીથી ઊંચે અવકાશ સુધી વિસ્તરેલું વિવિધ આવરણોનું મિશ્રણ તેમાં સમાન વિશિષ્ટ આવરણ આવેલા હોય છે તેને આપણે પર્યાવરણ કહીએ છીએ આમ પર્યાવરણની અંદર આપણા જીવનની આસપાસની તમામ વસ્તુઓની ગણતરી લેવી ફરજિયાત થઈ જાય છે આપણે જો વિશ્વકોષ મુજબ પર્યાવરણનો અર્થ શોધવા જઈએ તો બધી જ દિશાઓ પ્રણાલીઓ અને પ્રભાવનો યોગ જે જીવો અને એની જાતિઓના વિકાસ જીવન અને મૃત્યુને પ્રભાવિત કરે છે તમે જુઓ આપણી આસપાસની એવી કોઈ પણ વસ્તુ જે આપણને પ્રભાવિત કરતી હોય તે પર્યાવરણનો હિસ્સો છે પર્યાવરણને આપણે ઇંગ્લિશમાં એન્વાયરમેન્ટ એમ કહીએ છીએ હવે તમે જુઓ પર્યાવરણમાં આપણે કહ્યું તેમ પૃથ્વીથી લઈને અવકાશ સુધીના જે વિવિધ આવરણો છે તે કયા કયા છે તો કે મૃદાવરણ વાતાવરણ જલાવરણ જીવાવરણ અને આ ચારેય આવરણોથી બનતું પર્યાવરણ આ બધા જ આવરણનો સરવાળો એટલે પર્યાવરણ વાતાવરણમાં જો આપણે જોઈએ તો પૃથ્વીની આજુબાજુની સમગ્ર બાબતોનો સમાવેશ થાય છે જીવાવરણમાં સમસ્ત જીવસૃષ્ટિ જેમાં પશુ પક્ષી માનવી જંતુઓ વૃક્ષો આ બધાનો સમાવેશ થઈ જાય છે જલાવરણમાં પૃથ્વી પરના જળનો સમાવેશ થાય છે મૃદાવરણ એ પૃથ્વીની સપાટી પરનું પડ છે જેને આપણે જમીન જોઈએ છે જમીન એ નીચેના પડનો ભાગ ખનીજો આ બધું મૃદાવરણમાં આવી જાય છે વાતાવરણમાં વાયુનો સમાવેશ થાય છે આમ પૃથ્વીની સપાટીથી ઊંચે અવકાશ સુધી વિસ્તરેલા વિવિધ આવરણોનું મિશ્રણ એટલે જ પર્યાવરણ એટલે આપણે આપણી આસપાસ જે પણ કાંઈ જોઈએ છે એ બધું જ પર્યાવરણનો ભાગ છે સરળ ભાષામાં સજીવો અસ્તિત્વ ધરાવી શકે તે જૈવ વિસ્તાર છે અને જૈવ વિસ્તાર એટલે પૃથ્વીનું પર્યાવરણ છે હવે હવા પાણી જમીન પ્રકાશ નદી તાવ સમુદ્ર વાતાવરણ વૃક્ષો વન્યપ્રાણીઓ વગેરે કુદરતી તત્વો એ પર્યાવરણના જ તત્વો છે ટૂંકમાં કહીએ તો આપણી આસપાસની પરિસ્થિતિ એટલે આપણું પર્યાવરણ સજીવોની આસપાસ જે સૃષ્ટિ છે એનું જે નૈસર્ગિક ઘટકોનું આવરણ આવેલું છે એ કયા ઘટકો છે એમાં આપણને પ્રશ્ન થાય તો ત્યારે જવાબ આપણને શું મળશે તો કુદરતી નિર્મિત ભૂમિ સપાટી ભૂમિ આકારો હવા પાણી સૂર્યપ્રકાશ વનસ્પતિ પ્રાણીસૃષ્ટિ વગેરે અનેક ઘટકો જે માનવ સમૂહોની આસપાસ જે તે પ્રદેશમાં પથરાયેલા જોવા મળે છે તે જ તો વળી એ જ એવા ઘટકો છે જે નૈસર્ગિક ઘટકોનું આવરણ રચે છે પૃથ્વીની સપાટી પરની ભૌગોલિક પરિસ્થિતિ અને સજીવો વચ્ચેના પારસ્પરિક સંબંધને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ આ આ જો શું છે છે પારસ્પરિક સંબંધ કોની વચ્ચેનો પારસ્પરિક સંબંધ છે તો ભૌગોલિક પરિસ્થિતિઓ અને સજીવો આ બંને વચ્ચેનો પારસ્પરિક સંબંધ છે આ દ્રષ્ટિએ વિચારતા માનવ અને જીવસૃષ્ટિની આજુબાજુ રહેલા સગળા પ્રાકૃતિક તત્વોના સમૂહનો સમાવેશ આપણે પર્યાવરણમાં કરી શકીએ છીએ એન્વાયરમેન્ટ એ ફ્રેન્ચ શબ્દ એન્વાયરોસ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ચારે બાજુથી ઘેરાવું આસપાસની સૃષ્ટિ અર્થાત પર્યાવરણની નજીકનો ઇકોલોજી પરિસ્થિતિનું કે સંતુલન શાસ્ત્ર છે ઇકો એ ગ્રીક ઓકિયોસ નામના મૂળ ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલો છે જેનો અર્થ થાય છે પરિવાર સંબંધિત કે પરિવાર વિશેનું શાસ્ત્ર નિવસન શાસ્ત્ર કે પર્યાવરણ પરિવાર સંબંધિત છે જે હવા અને પાણીથી ઉછરી રહ્યા છીએ તે એવા વિશાળ વસવાટની વાટ એટલે ઇકોલોજી આપણું ઘર એટલે આ પર્યાવરણ આપણું ઘર એટલે જેમાં રહીએ છીએ નહીં પણ એ ઘરને જ્યાં બનાવીએ છીએ જેમાંથી બનાવીએ છીએ જ્યાં બનાવીએ છીએ એ બધું જ પર્યાવરણ છે જે આપણે શ્વાસ લઈએ છીએ જે આપણે પીએ છીએ જે ખોરાકને આપણે ખાઈએ છીએ એ બધું જ પર્યાવરણમાંથી આવે છે અને આ બધાનો પારસ્પરિક સંબંધ રહેલો હોય છે અને પારસ્પરિક સંબંધ હોય છે એટલું જ નહીં એ એકબીજા પર અવલંબિત પણ હોય છે સજીવો એક તંત્રની રચના કરે છે જેને ઇકો છે જેને આપણે ગુજરાતીમાં નિવસન તંત્ર કહીએ છીએ પૃથ્વી એ જ આપણું ઘર છે વસુધૈવ કુટુંબકમ એ અહીં આપણે દેખાડી રહ્યા છીએ આ બધા અર્થમાં તો પર્યાવરણ વૈશ્વિક પર્યાવરણનો અર્થ ધરાવે છે મેં કમ વસુધૈવ કુટુંબકમ આખી પૃથ્વી એ આપણું કુટુંબ છે એ આપણું ઘર છે એ ભાવના આપણામાં જન્મ આવે છે પર્યાવરણની આવી વ્યાખ્યાઓને સ્વીકૃત કરવામાં આવી છે આ રીતે પર્યાવરણ વ્યાપક સંદર્ભમાં વિસ્તરેલું છે હવે અહીં તમને જે મેપ આપવામાં આવ્યો છે એક ફ્લોચાર્ટ તમને દર્શાવવામાં આવ્યો છે તેની બાજુ તમે દ્રષ્ટિપાત કરશો તો પર્યાવરણના જે ઘટકો છે પરિબળો છે એની વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે તો પર્યાવરણના ત્રણ મુખ્ય ઘટક છે ભૌતિક પર્યાવરણ જૈવિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ હવે આ ત્રણેય પર્યાવરણ જે છે એમના પણ પોતાના પેટા ઘટકો છે સૌ પ્રથમ આવે છે ભૌતિક પર્યાવરણ જેમાં મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ મૃદાવરણ એટલે જમીની પડ જે આપણે જોઈ રહ્યા છીએ તે મૃદાવરણ છે જલાવરણ એટલે કે પાણીનું આવરણ જે આપણને દેખાય છે એ જલાવરણ છે જેમાં દરિયાઓ નદીઓનો સમાવેશ થઈ જાય ઝરણા તળાવ આ બધું જલાવરણનો ભાગ છે અને વાતાવરણ જે હવામાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ જે અવકાશ સુધી ફેલાયેલું છે તે છે વાતાવરણ ત્યારબાદ છે જૈવિક પર્યાવરણ જૈવિક પર્યાવરણમાં વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે વનસ્પતિ એ તમામ પ્રકારની વનસ્પતિ આવી ગઈ ખેતીમાં જે વનસ્પતિઓ ઉગે છે જે અનાજ ઉગે છે એ પણ એનો જ ભાગ છે અને મોટા મોટા તાડના વૃક્ષોનો સમાવેશ પણ વનસ્પતિમાં જ થાય છે પછી એ વનસ્પતિ ક્યાંય પણ ઉગતી હોય એ પહાડ ઉપર ઊગતી હોય ખીણમાં ઉગતી હોય નદીમાં ઉગતી હોય કે દરિયામાં ઉગતી હોય એ બધી જ વનસ્પતિઓનો સમાવેશ તેમાં થાય છે પ્રાણીઓ એટલે અહીંયા આપણે પશુ અને પક્ષી બંને લઈ લેવાના છે બધા જ જીવિત પ્રાણીઓ આપણને જે પણ મળે છે દેખાય છે તે બધાનો સમાવેશ આમાં કરી શકીએ છીએ પછી એ સસ્તન વર્ગના હોય કે સરિસૃપ હોય તે બધા જ પ્રાણીઓનો સમાવેશ જૈવિક પર્યાવરણમાં થતો હોય છે ત્યારબાદ છે સૂક્ષ્મજીવો પછી એ અમીબા હોય કે પછી કોઈ કોરોના વાયરસ હોય આ બધા સૂક્ષ્મજીવો પણ આપણા જૈવિક પર્યાવરણનો જ એક ભાગ છે છે સાંસ્કૃતિક પર્યાવરણ જેમાં સામાજિક રીતિ રિવાજો આર્થિક બાબતો અને રાજકીય બાબતોનો સમાવેશ કરવામાં આવે છે પર્યાવરણની આપણી જે સમજ મેળવી એ સિવાય જે તજજ્ઞો જે છે એમનું શું મંતવ્ય છે એ કઈ વ્યાખ્યાઓ આપે છે પર્યાણ બાબતની તેની પર આપણે એક દ્રષ્ટિપાત કરીએ તમારા પુસ્તકમાં ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે લગભગ તેરથી ચૌદ વ્યાખ્યાઓ તમારા પુસ્તકમાં આપેલી છે તેમાં થોડીક વ્યાખ્યાઓનો સમાવેશ આપણે અહીં કર્યો છે પહેલું છે ઝીસવર્ટ કહે છે પર્યાવરણ એ બધી જ બાહ્ય પરિસ્થિતિઓ અને પ્રતિભાવોનો સરવાળો છે જે પ્રાણીઓના જીવન અને વિકાસને પ્રભાવિત કરે છે બધી જ બાહ્ય પરિસ્થિતિઓને પ્રતિભાવનો સરવાળો છે જે કોને આ પ્રભાવિત કરે છે તો પ્રાણીઓના જીવન અને વિકાસને પ્રભાવિત કરે છે સો ટોકીન શું કહે છે કે ભૌગોલિક પર્યાવરણ એ સમસ્ત દિશાઓનો નિર્દેશ કરે છે જે માનવીના કાર્યક્રમોથી સ્વતંત્ર છે તથા જેની રચના માનવીએ જ કરી છે અને જે માનવી અને તેના કાર્યોથી પ્રભાવિત થયા વિના સ્વતઃ પરિવર્તિત થાય છે માનવીના કાર્યક્રમોથી સ્વતંત્ર છે અને જેની રચના પણ માનવીએ જ કરી છે અને જે માનવી અને તેના કારણેથી પ્રભાવિત થયા વિના સ્વતઃ પરિવર્તન પામે છે તેને પર્યાવરણ સો ટોકી માણે છે રોસ કહે છે કે પર્યાવરણ એક બાહ્ય શક્તિ છે જે માનવને પ્રભાવિત કરે છે તમે જુઓ આપણી આસપાસનું જે પર્યાવરણ છે એ આપણને સીધે સીધું પ્રભાવિત કરે છે ખૂબ ઠંડી હોવી ખૂબ ગરમી હોવી વરસાદ ખૂબ પડવો આ બહુ સામાન્ય ઉદાહરણો છે પર્યાવરણ શિક્ષણ એટલે શું તો પર્યાવરણ એટલે પાણી પવન પર્વતો પ્રાણીઓ અને પક્ષીઓ વગેરેનું સુંદર સંકલિત વ્યવસ્થા તંત્ર પ્રોફેસર સિંહના મતે પર્યાવરણ એક અવિભાજ્ય સંગઠન છે આપણે એને અલગ કરી શકતા નથી તથા ભૌતિક જૈવિક અને સાંસ્કૃતિક જે આપણે જોઈ ગયા તે તત્વોના પારસ્પરિક ક્રિયાશીલ તંત્રો વડે તેની રચના થાય છે આ તંત્ર અલગ અલગ તથા સામૂહિક રૂપે જુદા જુદા સ્વરૂપો સાથે પરસ્પર સંબંધ હોય છે તેઓ એકબીજાથી અલગ અલગ અને સામૂહિક આમ બંને રીતે પરસ્પર જોડાયેલા હોય છે ભૌતિક તત્વ માનવીને કંઈક ક્ષેત્રમાં રહેવાની ઉપયુક્તતા તક તથા સીમિતતાનો નિશ્ચિત કરે છે જૈવિક તત્વ જીવન મંડળની રચના કરે છે સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે કે આર દીક્ષિત એવું માને છે કે પર્યાવરણની પરિભાષા તથા વિષય ક્ષેત્ર આપણા હિત ધ્યાન અને પ્રાથમિકતાઓ નિશ્ચિત થાય છે વ્યક્તિને માનવનું જેમાં હિત રહેલું છે જેમાં પ્રાથમિક પ્રાથમિકતાઓ રહેલી છે તેના આધારે આપણે તેની વ્યાખ્યાઓ નિશ્ચિત કરતા હોઈએ છીએ આપણું તાત્કાલિક આપણું તાત્કાલિક હિત આપણે જે સ્થાન પર રહીએ છીએ તે છે એટલે કઈ જગ્યા તો જે પૃથ્વી છે ત્યાં આપણે તાત્કાલિક રહીએ છીએ આ જમીન ઉપર આપણે તાત્કાલિક રહીએ છીએ આપણે અવકાશમાં ક્યાંય રહેતા નથી આપણે જ્યાં શ્વાસ લઈએ છીએ તે હવા આપણે જે ખાઈએ છીએ તે ભોજન જે પીએ છીએ તે પાણી તથા આપણી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આપણે પર્યાવરણમાંથી પ્રાપ્ત કરીએ છીએ તે સંસાધનોની ગુણવત્તા છે આ બધી વસ્તુઓનો સમાવેશ આ સંસાધનોનો સમાવેશ પર્યાવરણમાં થતો હોય છે પર્યાવરણ અધિનિયમ ઓગણીસો છ્યાસી કલમ બે ક ના અનુસાર હવામાન અને ભૂમિ છે તે આંતરસંબંધ છે જે હવામાન ભૂમિ તથા માનવો અન્ય જીવંત પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વચ્ચે વિદ્યમાન હોય છે ટૂંકમાં કહી શકાય કે પર્યાવરણ એ તમામ ભૌતિક સામાજિક સાંસ્કૃતિક આર્થિક તથા રાજકીય ઘટકોનો સંયોગ છે તમે જુઓ પર્યાવરણ કેટલી બધી બાબતોને સાંકળે છે ભૌતિક સામાજિક સાંસ્કૃતિક આર્થિક અને રાજકીય આ બધી ઘટનાઓનો સંયોગ છે જેમાં મનુષ્ય હંમેશા ઘેરાયેલો રહે છે આપણે સામાન્યતઃ નિકટવર્તી પરિસ્થિતિઓને પર્યાવરણ નામ દઈ શકીએ છીએ સામાન્ય આપણે શું કરતા હોઈએ છીએ જે આપણી નજીકમાં છે જેને આપણે જોતા હોઈએ છીએ જેને આપણે અનુભવતા હોઈએ છીએ એને આપણે પર્યાવરણ કહીએ છીએ વર્તમાનમાં પર્યાવરણ અને માનવ વચ્ચે ગાઢ સંબંધ છે અને તે બંને એકબીજાને પ્રભાવિત કરે છે તમે જો અત્યારે વાતાવરણમાં જે ચેન્જ આવી રહ્યો છે જે આપણે ગરમીનો અહેસાસ કરી રહ્યા છે તેવા ક્યાંક ને ક્યાંક માનવ માનવના જે ઉદ્યોગો છે માનવ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ઉદ્યોગો છે એના દ્વારા બનાવવામાં આવેલા વાહનો છે સાધનો છે એનો ઘણો મોટો હાથ છે એવું આપણે કહીએ છીએ કારણ કે મનુષ્ય અને પર્યાવરણ એકબીજા પર હવે અવલંબિત થઈ ગયા છે તે બંને એકબીજા ઉપર ઘેરી અસર પાડી શકે છે એટલું જ નહીં પાડે પણ છે પર્યાવરણથી સ્વતંત્ર હોવાના પ્રયાસમાં માનવ પર્યાવરણ પર અધિકાધિક નિર્ભર થતો જાય છે આ બધાને જોઈએ તો વર્તમાનમાં પર્યાવરણનું સ્વસ્થ તેમજ શુદ્ધ હોવું માનવ હિતને માટે અત્યંત જરૂરી છે આ બધી બાબતોના આધારે જો પર્યાવરણની લાક્ષણિકતાઓ આપણે નોંધીએ જો એની એક યાદી બનાવીએ તો તે કંઈક આ મુજબ હોઈ શકે પર્યાવરણ ગતિશીલ હોય છે પર્યાવરણનો પ્રભાવ જે છે એ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે બધા જ પ્રાણીઓ ઉપર પડતો હોય છે તમે જુઓ આપણે ગરમીનો અહેસાસ કરી રહ્યા છીએ વધારે ગરમી વધી રહી છે તો એ પર્યાવરણ આપણને અસર કરી રહ્યું છે ગરમી પ્રત્યક્ષ રીતે આપણે અનુભવી રહ્યા છીએ પણ શા કારણોથી સીધી સીધી વધી રહી છે એ એની અસરો આપણે અપ્રત્યક્ષ રીતે કહી શકીએ છીએ હવે જો એના કારણે ચકલીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે એ અપ્રત્યક્ષ રીતે ચકલીઓ ક્યાંક અનુભવી રહી છે એ પર્યાવરણનો પ્રભાવ છે પર્યાવરણ સ્વયં સંપૂર્ણ અને સ્વયં નિયંત્રિત પ્રણાલી પર આધારિત છે પર્યાવરણ પ્રાકૃતિક સંસાધનોનો ભંડાર છે આપણે જે પણ સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ તે આપણે જાતે બનાવતા નથી એ બનાવવા માટે પણ આપણે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ તમે જે એસીમાં બેસો છો અને ઠંડક પ્રાપ્ત કરો છો તમે એમ કહો એસી તો માણસે બને માણસે બનાવ્યું છે પણ મનુષ્ય તે બનાવવા માટે જે વસ્તુઓનો ઉપયોગ કરો છે બની છે શેમાંથી તો કે પ્રકૃતિમાં રહેલા સંસાધનોમાંથી કોપરની પાઇપનો ઉપયોગ કરીએ છીએ તો તાંબાની એ જે પાઇપ છે આપણે ઘરમાં બનાવીએ છીએ પણ તાંબુ ઘરમાં બનાવી શકતા નથી આપણે જમીનમાંથી કાઢીને પછી એમાંથી પાઇપ બનાવીએ છીએ આમ આ એક ઉદાહરણ છે ઘણી બધી વસ્તુઓ તમે જે બાઇક છો ગાડી વાપરો છો તમે જે પ્લેનમાં બેસો છો એનું જે ઈંધણ છે એ આપણને પ્રકૃતિમાંથી પ્રાપ્ત થાય છે એ સંસાધનનો ભંડાર છે પર્યાવરણ જીવો માટે આધાર સ્થાન છે પર્યાવરણ વિના મનુષ્ય જીવી શકતો નથી આપણે પૃથ્વી ઉપર શા માટે રહી શકીએ છીએ અને શા માટે આપણે મંગળ ઉપર રહી શકતા નથી તો અહીંયા હવા છે અને ત્યાં હવા નથી અહીંયા ઓક્સિજન છે ત્યાં ઓક્સિજન નથી તો એ ઓક્સિજન એ વાતાવરણનો ભાગ છે અરે વાતાવરણ આપણા પર્યાવરણનો ભાગ છે માટે જ આપણે જીવંત રહી શકીએ છીએ અન્યથા આપણે જીવંત રહી શકતા નથી તમે શું વિચારી શકો કે તમે પાણી વગર જીવી શકો તમે હવા વગર જીવી શકો શક્ય જ નથી પર્યાવરણમાં સ્થાનીય વિવિધતા જોવા મળે છે દરેક સ્થળ પ્રમાણે દેશ પ્રમાણે ખંડ પ્રમાણે પર્યાવરણમાં વિવિધતા જોવા મળે છે પર્યાવરણ ભૌતિક અને જૈવિક તત્વોનો સરવાળો છે પર્યાવરણમાં ભૌતિક તત્વો પર અપાર શક્તિનો ભંડાર છે જે જૈવિક તત્વોને સક્રિયતા અર્પે છે જે બાબતો છે જે વસ્તુઓ છે જે ભૌતિક તત્વો આધારિત છે એના થકી જૈવિક તત્વોની સક્રિયતા વધતી હોય છે પર્યાવરણમાં વિશિષ્ટ ભૌતિક પ્રક્રિયા સક્રિય હોય છે જેના કારણે જૈવ જગત સક્રિય બને છે તમે જુઓ કે ચોમાસાની શરૂઆત થવાથી શા માટે જીવડાઓની સંખ્યામાં વધારો થઈ જાય છે એ ભૌતિક બાબત છે કે વરસાદનું પડવું ભેજનું પ્રમાણ વધવું તાપમાન વધવું સાથે સાથે ભેજ પણ વધવો આ બાબતને કારણે જંતુઓની વૃદ્ધિ વધતી હોય છે એ તાપમાન એ વાતાવરણ એમની વૃદ્ધિ માટેનો અનુકૂળ સમય છે જેના થકી એ જૈવ જગત સક્રિય થાય છે આમ આપણી આપણી દરેક બાબતો જંતુઓની પ્રાણીઓની એ બધી પર્યાવરણને આભારી હોય છે હવે આપણે પર્યાવરણની સંકલ્પના જોઈએ માનવજાતની બધી જ સમસ્યાઓના મૂળમાં પર્યાવરણની સંતુલન જાળવી એ જ મુખ્ય બાબત રહેલી હોય છે જો પર્યાવરણની સમતુલા ન જળવાય તો આપણે પણ સ્થિર ન રહી શકીએ તો પર્યાવરણ બચાવો માનવજાત બચાવો એ સૂત્ર અપનાવવું જ પડશે પર્યાવરણની સભાનતા કેળવવા શિક્ષણમાં તેને વિશિષ્ટ સ્થાન સ્થાન આપવામાં આવ્યું છે અને માટે જ આ વિષયને ફરજિયાત બનાવવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય ફલક પર પર્યાવરણની સુરક્ષાની ચર્ચા જોર પકડતી જાય છે પર્યાવરણની સમસ્યાને હલ કરવા અનેક પ્રવિધિઓનો ઉપયોગ કરી શકાય છે જેમ કે આપણે વિવિધ ચર્ચા સભાઓનું આયોજન કરી શકીએ છીએ વિચાર ગોષ્ઠીઓનું આયોજન કરી શકીએ છીએ પરિષદો જૂથ ચર્ચાઓનું આયોજન કરી શકીએ છીએ એ સિવાય એ બાબતો આપણે જાતે કરી શકીએ છીએ વૃક્ષોનું જતન કરી શકીએ છીએ પાણીનો બચાવ કરી શકીએ છીએ ઈંધણનો દુર્વ્યોગ થતો અટકાવી શકીએ છીએ પર્યાવરણ માનવ જીવન માટે અનિવાર્ય છે ત્યારે તેની જરૂરિયાત સૃષ્ટિને ટકાવવા માટે અને સમતોલ વિકાસ માટે પણ અનિવાર્ય બની રહે છે પર્યાવરણીય તત્વોની ગતિશીલતાને કારણે પર્યાવરણની પરિભાષા પણ બદલાતી રહી છે જેમ જેમ માનવીની જરૂરિયાતો બદલાતી ગઈ તેમ તેમ પર્યાવરણનો અર્થ પણ બદલાતો ગયો છે એના વિષય ક્ષેત્રમાં પણ પરિવર્તન આવતું ગયું છે કેમ કે થોડા સમય પહેલાં એટલે કે આપણે એન્જિનની શરૂઆત જોઈએ તો સ્ટીમ એન્જિન આવતા વરાળાથી ચાલતા એન્જિન આવતા ત્યાર પછી ડીઝલ એન્જિન આવ્યા હજુ પણ ભારતના ઘણા વિસ્તારોમાં ડીઝલના એન્જિન ચાલે છે અને હજુ એનાથી આગળ વિદ્યુતથી ચાલતા એન્જિનો આવ્યા જ્યાં લાઇનો ખૂબ સારી મળે છે તો એ વિદ્યુતથી ચાલતા એન્જિનો આવી ગયા જેથી ટ્રેનને બહુ જ સારી સ્પીડ મળતી હોય છે તમે જુઓ આપણે જોઈએ તો શરૂઆતમાં પેટ્રોલથી ચાલતા વાહનોની વચ્ચે અત્યારે હવે આપણે જોઈએ છીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ એની પહેલા બેટરીથી ચાલતા ઈ બાઇક્સનો આપણે ઉપયોગ જોઈએ છીએ અને સૌર ઊર્જાથી ચાલતા વાહનો પણ આપણે જોઈ રહ્યા છીએ માનવ સૃષ્ટિમાં જીવસૃષ્ટિ સર્વોપરી છે તેથી પૃથ્વીનો તે પોતે માલિક છે એમ માને છે તમે જો જીવસૃષ્ટિ આખી છે એમાં સૌથી ઉપર કોણ છે તો કે મનુષ્ય મનુષ્ય પોતાને સૌથી શક્તિશાળી માને છે એમ માને છે કે આખું જગત એ એની આસપાસ ફરે છે અને એ આ બધાની સત્તા ભોગવવા માટેનો અધિકારી છે પણ જ્યારે તમે કોઈ સામ્રાજ્ય ચલાવતા હોય તમે કોઈ જગ્યાના રાજા હો ત્યારે ત્યાંની પ્રજાનું પાલન કરવું તેના ઘટકોનું પાલન કરવું ત્યાંના સંસાધનોનું ધ્યાન રાખવું પર્યાવરણનું જતન કરવું એ પણ રાજાની ફરજમાં આવે છે પરંતુ આપણે જોઈએ છીએ કે આ બધી સુખાકારીના ભોગ ભોગવવામાં વિકાસની દોડ કરવામાં મનુષ્ય આ બાબતોને ચૂકી ગયો છે તે પોતાના મોજ મજા આનંદમાં એવો તો ખોવાઈ ગયો છે કે એની ફરજને ભૂલી ગયો છે યુગ યુગનો વિકાસ તેણે ખૂબ ઝડપી કર્યો પરંતુ તેને કારણે દૂષિત થતાં વાયુમંડળ નું તે કશું જ કર્યું નથી તમે જો આજે નદીઓ કેટલી પ્રદૂષિત થઈ રહી છે ગુજરાત હાઈકોર્ટ વારંવાર સરકારને આદેશ કરે છે કે નદીઓનું પ્રદૂષણ અટકાવવો શા માટે આમ કહેવું પડે છે આજે પીવાના પાણીમાં એવા રસાયણો મિશ્રિત થઈને આવે છે જે સામાન્ય જનતા માટે ખૂબ હાનિકારક છે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી ગયું છે જેથી પાણીમાં ક્ષાર આવે છે માણસ તે પાણીને પીવે છે અને પથરી જેવા રોગનો ભોગ બને છે એટલે ક્યાંક એના દ્વારા કરવામાં આવેલા આ દુષ્કૃત્યોનો ભોગ પણ તે પરોક્ષ રીતે બનતો જાય છે હવામાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધતું જાય છે થોડા દિવસ પહેલા અમદાવાદના અમુક વિસ્તારોમાં પ્રદૂષણ દિલ્હી કરતાં પણ વધી ગયું છે તેવા સમાચાર આપણે ન્યૂઝપેપરમાં ચોક્કસ જોયા હશે આ જળના વાયુના પ્રદૂષણના કારણે અસાધ્ય રોગોના આપણે ભોગ બનતા જઈએ છીએ તાપમાન હંમેશા ઊંચું જતું જાય છે દર ઉનાળે તાપમાનના રેકોર્ડ તૂટી જાય છે અને ઋતુચક્ર બગડતું જાય છે ફરી પાછા આપણને જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે શા માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે કે જેથી જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે ભંડારો ઘટી રહ્યા છે હોનારતો વધી રહી છે વર્ષાચક્ર અનિયમિત થઈ રહ્યું છે આ બધું જ કદાચ આપણા જ કારણે એટલે કે મનુષ્યના કારણે બની રહ્યું છે સાગરભાઈ કંઈ પ્રોબ્લેમ છે પેલા લાઇટમાં બ્લિંક થાય છે તો ચાલુ રાખું ને તો મનુષ્યો એ પર્યાવરણની જરૂરિયાત શા માટે છે મનુષ્યને તો ટકાઉ સૃષ્ટિ માટે સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વના આધારે પર્યાવરણ પર રહેલો છે તમે વિચારો તાપમાન વધવાથી પાણીનું સ્તર દરિયાઓમાં વધી રહ્યું છે અને આ દરિયાઓમાં જો પાણીનું સ્તર આમ જ વધતું રહેશે તો દરિયા કિનારાના કેટલાય મોટા મોટા શહેરો ડૂબી જશે કેટલાય ટાપુઓ આપણને વર્ષો પછી દેખાશે જ નહીં આથી સંસાધનોનો જેટલો ઉપયોગ થાય એટલું જ પ્રકૃતિને આપણે પાછું પણ આપવાની તૈયારી રાખવી જોઈએ તેનો સતત નાશ કરવાથી ભવિષ્યની પ્રજા માટે તે બાકી જ નહીં રહે આ પર્યાવરણ સૃષ્ટિને ટકાવવા માટે જરૂરી હોય તો પર્યાવરણને આપણે ટકાવવા વિના છૂટકવું જ નથી ત્યાર પછી સમતોલ વિકાસ કરવા પર્યાવરણ સૃષ્ટિના અસ્તિત્વનું કારણ છે આથી પર્યાવરણ અને માનવ વચ્ચેનો આંતર સંબંધ છે પર્યાવરણ દ્વારા જ આપણી શારીરિક માનસિક સામાજિક નૈતિક સામવેગિક આધ્યાત્મિક વિકાસ થાય છે કોઈને આજે તપ કરવું હોય તો પહાડો ઉપર જાય છે શા માટે ત્યાં પ્રકૃતિના સાનિધ્યમાં તે સુંદર રીતે ધ્યાન કરી શકે છે આપણા મૂળભૂત જરૂરિયાતો હવા પાણી ખોરાક અને નિવાસ પર્યાવરણથી જ સંતોષાય છે માટેનો સમતોલ વિકાસ આપણે કરવો જ રહ્યો માનવીને જીવતા રાખવા માટે પણ પર્યાવરણનો આપણે જતન કરવું પડશે જો આ રીતે જ ગરમી વધતી જશે તો એક સમય એવો આવશે કે આપણું શરીર એ ગરમીને સહન નહીં કરી શકે એટલું જ નહીં એવા ઘણા ઘણા સંસાધનો છે જે આપણા માટે ભવિષ્યમાં સાવ ખૂટી જશે અને માણસનું અસ્તિત્વ અઘરું બની જશે તમે વિચાર કરો કે નદીઓમાં એટલું બી પ્રદૂષણ ફેલાઈ ગયું છે કે એ નદીનું પાણી પીવાલાયક જ નથી રહ્યું તો આપણે પાણી ક્યાંથી લાવીશું મનુષ્ય કેવી રીતે ટકી શકશે આ બધાનો જવાબ તમારે એટલે કે આવનારી પેઢીએ જ શોધતા રહેવો પડશે પર્યાવરણની જાળવણી કરવા વૃક્ષો વાવો જાળવણી કરો જે ખૂટી જાય એવો જથ્થો છે તેનો સંયમથી ઉપયોગ કરો અને એ જથ્થો ફરી પાછો બની શકે તે માટેના પ્રયત્નો કરો પ્રદૂષણ અટકાવો આપણે પોતે પણ જ્યાં તક કચરો ન ફેંકીએ તે પણ એ પ્રદૂષણ અટકાવવાનો જ ઉપયોગ છે આપણે એવા પ્રાધનોનો ઉપયોગ કરીએ કે જે રિસાયકલ્ડ થઈ શકે જેથી પ્રદૂષણ ઘટતું જાય અને રોગોનું પ્રમાણ પણ ઘટતું જાય રોજગારી પ્રાપ્ત કરવા માટે તમે જુઓ કે પર્યાવરણમાંથી જ આપણે રોજગારી પ્રાપ્ત થાય છે કોઈ ખેતી કરે છે કોઈ ઉદ્યોગો છે તે ઉદ્યોગો માટેના રસાયણો બનાવવા છે પણ ખનીજોનો ઉપયોગ કરવો છે તો એ આપણને ક્યાંથી મળે છે પર્યાવરણમાંથી મળે છે તો આ બધા ઉદ્યોગો પણ આપણને પર્યાવરણથી પ્રાપ્ત થાય છે રોજગારી લોકો માટે બનતી જાય છે આ બધું કરતી વખતે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે પર્યાવરણના વિભિન્ન ઘટકો એકબીજા પર આંતર સંબંધ ધરાવે છે માનુષ માણસનો વિકાસ સમાજ પર આધારિત છે અને સમાજનો વિકાસ મનુષ્યને આધારિત છે મનુષ્ય જ સમાજમાં રહીને તેનો વિકાસ કરી શકે છે અને એના નિવસન તંત્રને જાળવવા માટેનું કામ પણ જવાબદારી પણ મનુષ્યની જ છે પર્યાવરણ મનુષ્યને સાચવશે અને મનુષ્ય પર્યાવરણને સાચવશે તો જ બંને એક સાથે આગળ ગતિ કરી શકશે જો આપણે તેમાં એકરૂપતાથી કાર્ય નહીં કરીએ અને કોઈ એકાદું ઘટક પણ જો ખામયુક્ત થઈ જશે તો આ બધું તંત્ર ખોરવાઈ જશે પર્યાવરણના તમામ ઘટકો વચ્ચેનો આંધ સંબંધ જળવાય અને ઘટકોનું સંતુલન રહે તેમ તે માટે પર્યાવરણનું આપણે જતન કરવું પડશે નહીતર જીવ જગત સામે પડકારોનું સર્જન થઈ જશે તમને અહીંયા પર્યાવરણના બે ઘટકો અમે દેખાડ્યા છે તમે જોઈ શકો છો કે બે મુખ્ય ભાગ ઘટકો છે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જૈવિક ઘટકોમાં વનસ્પતિ સૂક્ષ્મજીવો માનવીઓ પ્રાણીઓ અને પક્ષીઓનો સમાવેશ થાય છે અને અજૈવિક ઘટકોમાં માટી ભેજ ખનીજો ગુરુત્વાકર્ષણ સૂર્ય ઉર્જા દબાણ તાપમાન પાણી એનો સમાવેશ થાય છે આ બંને ઘટકો એકબીજા પર આધારિત છે તેઓ પરસ્પર સંબંધ ધરાવે છે વનસ્પતિ ક્યાં ઉગશે તો કે જમીનમાં ઉગશે વનસ્પતિ જૈવિક છે જ્યારે માટી અને ભેજ અજૈવિક છે મનુષ્ય વાતાવરણમાંથી શ્વાસ લે છે તો એ જે પ્રાણવાયુ લે છે એ અજૈવિક છે પોતે જૈવિક છે આમ આ બંને ઘટકો ભેગા થઈને પર્યાવરણની રચના કરે છે અને એક જો ઘટક બીજા ઘટક ઉપર સીધી અસર કરતું હોય છે આ ઘટકો વિશે હજુ પણ વધારે વિસ્તારથી આપણે આવતી કડીમાં ચોક્કસ ચર્ચા કરીશું અહીં તમને કેટલાક પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો તમે જોઈ શકો છો આના જવાબ તૈયાર કરી તમારા શિક્ષકોને ચોક્કસ બતાડજો જાતે નોટ્સ તૈયાર કરજો ત્યારબાદ કેટલાક સંદર્ભ માટેના સાહિત્ય તમને અહીં દેખાડવામાં આવ્યા છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો એ સિવાય વેબસાઇટ્સ પરથી પણ તમે માહિતી પ્રાપ્ત કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પર્યાવરણ શું છે તેના ઘટકો વિશે આપણે જાણ્યું આવતી કડીમાં ભેગા થઈશું ત્યારે ફરી પાછા પર્યાવરણ વિશે વધારે જાણીશું પણ હંમેશા યાદ રાખજો આપણું પર્યાવરણ એ આપણા હાથમાં છે આપણે જ પર્યાવરણનું જતન કરવાનું છે અને જો આપણે પર્યાવરણનું જતન કરશું તો આવનારી પેઢીને આપણે એક સુંદર વાતાવરણની વચ્ચે પાછા લાવી શકીશું